વરસના પહેલા દિવસે પડવાની દુઆ. અલ્લાહુમ્મા સલ્લે અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. શરૂ કરું છું અલ્લાહના નામથી જે રહમાન અને રહીમ છે. એ મારો અલ્લાહ, તું હંમેશાને માટે ખુદા છો, અને આ નવો વરસ છે એટલે હું તારી પાસે સવાલ કરું છું. આ વરસ દરમિયાન શેતાનના શરથી બચવા માટે, નફસે અમારાના વસવસાથી દૂર રહેવાને માટે, અને મને એવા અમલ કરવાની તૌફીક આપ કે જેના થકી હું તારાથી નજદીક થઈ જાઉં. અઈ બહુ સખી, અઈ બુઝુર્ગી અને અઝમતના માલિક, અઈ સહારો આપનાર જેનું કોઈ ન હોય, અઈ સાથી જેનો કોઈ સાથ ન હોય, અઈ મુહાફિઝ જેનો કોઈ હિફાઝત કરવા વાળો ન હોય, અઈ મદદકાર જેની પાસે કોઈ મદદ ન હોય, અઈ ટેકો આપનાર જેનો કોઈ સાથ અને સહકાર ન હોય, અઈ ખજાનો જેની પાસે કંઈ ન હોય, અઈ નેમત આપનાર, અઈ મહાન ઉમ્મીદના માલિક, અઈ નબળાઓની કુવત, અઈ ડૂબતા લોકોને બચાવનાર, અઈ હલાક થવા વાળાઓને નજાત આપનાર, અઈ બોડું આપનાર, અઈ અહેસાન કરનાર. અય અલ્લાહ, તારી બારગામાં સજદો કરે છે રાતનું અંધકાર, દિવસની રોશની, ચાંદની ચમક, સૂરજના કિરણો, પાણીના ઉછાળા, ઝાડોની ડગમગ. અય અલ્લાહ, તારો કોઈ શરીક નથી ખુદાયા, જે લોકો વિચારે તેના કરતા મને વધારે બહેતર બનાવ. અમારા એ ગુનાઓને માફ કર જે તેઓ નથી જાણતા, અને જે તેઓ કહે તેના થકી અમારાથી નારાજ ન થજે. એ ખુદા, તું અમારા માટે કાફી છો, બીજો કોઈ અલ્લાહ નથી સિવાય તે જ. હું તેની ઉપર ભરોસો કરું છું, અને તે માલિક છે મહાન અર્શનો. અમો તેની ઉપર ઈમાન રાખીએ છે, તે જ બધું આપવા વાળો છે, અને જેવો વિચાર કરે તેવો જ આ બધું સમજી શકે છે. અય અમારા પરવરદિગાર, અમારા દિલોને ગુમરાહ ન કરજે હિદાયત આપવા પછી, અને અમોને તારી રહમતથી માલામાલ કરી આપજે, કારણ કે તું હંમેશાને માટે દેવા વાળો છે. અલ્લાહુમ્મા સલ્લે અલા મુહમ્મદી વ આલી મુહમ્મદ.